डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ज्योतिर्मय परिसर में चैतन्य स्टूडियो में हूँ डॉक्टर प्रियंकी व्यास असोसिएट प्रोफेसर ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ મિત્રો આજે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ કોપીરાઇટ અને એના જેવા ઘણા બધા વિષયો વચ્ચે આપણે ભેગા થયા છીએ ગેસ્ટ લેક્ચર તરીકે ડોક્ટર વલ્લારીબેન હાથીને આપણે અહીંયા આગળ આમંત્રિત કર્યા છે મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર વલ્લારીબેન હાથી છેલ્લા પચીસ વર્ષથી લાઇબ્રેરી ફિલ્ડ સાથે જોડાયેલા છે તેઓ પીકે કુટાવાલા કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ એચએનજી યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન તરીકે સર્વિસ આપે છે મેડમને પચીસેક વર્ષથી મેડમ એચએનજી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી સાયન્સ વિભાગમાં એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવાઓ આપે છે વધારે સારું કહેવાની મજા આવે એવું મેડમ બીએલઆઈએસ અને એમએલઆઈએસ બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ છે એમના ત્રીસે એક જેવા રિસર્ચ પેપર્સ છે અને આપણા વિષય સાથે બહોળો અનુભવ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો હું ચોક્કસપણે એવું કહી શકું અને મારા એકદમ દિલથી કહી શકું કે મેડમ તમને સરસ મજાનું સિમ્પલ ભાષામાં અને તમે સરળતાથી સમજી શકો તે પ્રકારે આજે અભ્યાસક્રમને આગળ વધારશે નમસ્કાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે આપણે ફરીથી મળવા જઈ રહ્યા છીએ અને આજે આપણે ચર્ચા કરીશું કોપીરાઈટ વિશે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગનું પહેલું પેપર ફાઉન્ડેશન ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનો પાયો જેના ભાગરૂપે આપણે ભણવાનું છે આજે આજે આપણે ચર્ચા કરીશું કોપીરાઈટ એક્ટ કોપીરાઈટનો કાયદો તો ચાલો જાણીએ કોપીરાઈટ એક્ટ શું છે હું ડૉક્ટર વલ્લરી હાથી આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈ છું અને આજે આપણે સમજીશું કોપીરાઈટ એક્ટ વિશે શું છે કોપીરાઈટ એક્ટ અને ગ્રંથાલય વિજ્ઞાનમાં આપણે શું પણ ભણવું પડે હા ગ્રંથાલયમાં આપણે સંગ્રહિત કરીએ છીએ પુસ્તકો વિચારો સમૂહ અને આ વિચારોનો સમૂહ જ્યાં સંગ્રહિત થાય છે એ વ્યક્તિઓને જે હક મળે છે એ હક વિશે જાણવાની સૌથી પહેલી જવાબદારી ગ્રંથપાલની પણ રહેતી હોય છે અને એટલે જ કોપીરાઈટ એક્ટ વિશે આપણે ચર્ચા કરીશું આજે આજનો યુગ માહિતી અને જ્ઞાનનો યુગ છે આપણે સૌ જાણીએ છીએ અને મોટાભાગના ગ્રંથાલયો માહિતી શોધ માટે વિવિધ પ્રકારના ઉપકરણો એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે ગ્રંથાલયોમાં સંગ્રહિત તમામ ડોક્યુમેન્ટ્સ પ્રલેખોનો ઉપયોગ માત્ર ને માત્ર શૈક્ષણિક કારકિર્દીના ઘડતરમાં જ તેમજ સંશોધન માટે થાય તેની તકેદારી રાખવાની સૌથી મોટી જવાબદારી ગ્રંથાલયના તજજ્ઞોની રહેતી હોય છે ગ્રંથપાલોની રહેતી હોય છે ઇન્ટલેક્ચ્યુઅલ ઓફિસર્સની રહેતી હોય છે ઇન્ફોર્મેશન ઓફિસર્સની રહેતી હોય છે અને આ જ હેતુસર ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ કોપીરાઈટ કાયદો શું છે તેની માહિતી રાખવી અને તે અંગેની જાણકારી હોવી એ ખૂબ જ જરૂરી છે દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ પુસ્તકો પ્રલેખો પેટર્ન્સ ડેટાબેઝ વગેરે અનેક અને હાલની ટેકનોલોજીમાં ઈ રેફરન્સીસ ઇ મટીરિયલ્સ ઈ બુક્સ ઈ ડોક્યુમેન્ટ્સ આ તમામ પ્રલેખોનો ઉપયોગ ચોક્કસ ધારાધોરણ અન્વય થાય એને માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને આ કાયદાનો અમલ દરેક નાગરિકે કરવાનો રહેતો હોય છે કાયદાઓ એટલા માટે જ ઘડવામાં આવતા હોય છે કે જેથી તેનો દૂર ઉપયોગ ના થાય કોપીરાઈટ કાયદાનો સૌથી પહેલો ઉદ્ભવ ક્યાંથી થયો એનો ઉદ્ભવ સ્થાન કયું છે તો એ છે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડના પ્રિન્ટર્સ અને પુસ્તકની બાંધણી કરનારા બાઇન્ડર્સના હિતોનું રક્ષણ કરવાના હેતુસર તે વખતે કોપીરાઈટનો અમલ શરૂ થયો પરંતુ એમાં લેખકોના હકનું રક્ષણ નહોતું પરંતુ તેના બાઇન્ડર્સ અને પ્રિન્ટર્સના હિતનું રક્ષણ હતું ત્યારબાદ ઓગણીસોને છપ્પનમાં સ્ટેશનર્સ કંપનીનો એક મૂળ અધિકાર પત્ર આપવામાં આવેલો અને એ એટલા માટે આપવામાં આવેલો કે રાજ્યમાં સ્થાપિત ધર્મની વિરુદ્ધના કોઈ પણ પ્રકાશનો પ્રકાશિત ના થાય તેની જવાબદારી તેને આપવામાં આવેલી અને એટલે જ સ્ટેશનર કંપનીના સભ્ય હોય તે જ છાપકામનો વ્યવસાય કરી શકે અને જો એ ન હોય તો એને એ કાયદાની અન્વયે ભંગ કરનાર સજાને પાત્ર બને તેવી જોગવાઈ કરવામાં આવેલી ત્યારબાદ ઈસવીસન પંદરસો ને પંચ્યાસીમાં સૌથી પહેલી વખત પુસ્તકોને માટે પરવાના પદ્ધતિની શરૂ કરવામાં આવી પરવાના પદ્ધતિનો અમલ પંદરસો ને પંચ્યાસીમાં સૌથી પહેલાં શરૂ કરવામાં આવેલો અને એ વખતે એવું નક્કી કરેલું કે પુસ્તક છાપતા પહેલાં ઇંગ્લેન્ડના રાજ્ય પાસે તે પુસ્તક છાપવું કે નહીં એને માટેનો એક પરવાનો મેળવવાનું અનિવાર્ય બન્યું પરમિશન સોળસો ને ચાલીસમાં તમામ સત્તા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના હાથમાં ગઈ અને એ ત્યારબાદ સોળસો ને ત્રેતાલીસમાં પાર્લામેન્ટમાંથી એક કાયદો પસાર કરવામાં આવેલો અને એ કાયદામાં બે શરત મૂકવામાં આવેલી એક પહેલી શરત એ હતી કે પુસ્તક છાપતા પહેલાં સરકારની પરવાનગી લેવી અને એની સાથે સાથે પુસ્તક છાપતા પહેલાં લેખકની પર પરવાનગી લેવામાં આવી આ રીતે સૌથી પહેલી વખત પુસ્તકના માલિકને કાયદેસરનો હક મળ્યો જેની બુદ્ધિ ક્ષમતાથી પુસ્તક પ્રકાશિત થઈ રહી હોય એ વ્યક્તિને સૌથી પહેલાં કાયદાનો દ્વારા એના હકને સંરક્ષિત કરવામાં આવ્યો વૈજ્ઞાનિક ધોરણે સત્તરસો ને નવમાં ઇંગ્લેન્ડમાં કોપીરાઈટ કાયદો પસાર કરવામાં આવ્યો અને જે લગભગ દસ એપ્રિલ સત્તરસો ને દસમાં એનો અમલ સમગ્ર ઇંગ્લેન્ડમાં શરૂ થયો આ કાયદા અન્વયે નકલ છાપવાનો અધિકાર આપવામાં આવ્યો કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવેલી કે એકવીસ વર્ષ સુધી લેખકોને પુસ્તકો છાપવાનો અધિકાર આપવામાં આવેલો ત્યારબાદ અઢારસો ને પંચોતેર સુધી તેમાં ક્રમશઃ સતત સુધારા વધારા થતા જ રહ્યા સમય અને સંજોગોને અનુલક્ષીને કેટલાક સુધારાઓ કોપીરાઈટ ક્ષેત્રે થતા રહ્યા ઓગણીસો ને અગિયારમાં કોપીરાઈટનો એક નવો સંપૂર્ણ અને વિસ્તૃત કાયદો ઘડવામાં આવ્યો જેમાં લેખકોને ધ્યાનમાં રાખીને બધી જ જોગવાઈઓ નોંધવામાં આવેલી ભારતની આઝાદી પહેલાં ઓક્ટોબર ઓગણીસો ને બારમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું જે અંતર્ગત ઓગણીસો ને અગિયારમાં જે ઇંગ્લેન્ડનો કોપીરાઈટ કાયદો હતો એ જ કોપીરાઈટ કાયદોને ભારતમાં પણ અમલીકરણ કરવામાં આવ્યું એને અમલમાં લેવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો ને ચૌદમાં ભારતમાં જે ઇંગ્લેન્ડના કાયદાને અનુસાર કોપીરાઈટ કાયદો ઘડવામાં આવેલો તેનો અમલ શરૂ કરવામાં આવ્યો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે માહિતી પ્રસારણ અને પ્રકાશન ક્ષેત્રે સતત ક્રાંતિ થતી જ રહે છે એને અનુલક્ષીને લેખકોમાં આ કાયદાની જાગૃતતા આવવામાં આવી લોકો સમજવા માંડ્યા કે આપણે જે બુદ્ધિશક્તિ આપણી છે એમ એના દ્વારા જે પણ કંઈ ઉપાર્જન થતું હોય એ આપણને જ મળે એને માટેની સમજણ લોકોમાં સતત વર્તાવા લાગી આઝાદી બાદ ભારતનો વિકાસ સતત વિસ્તરતો રહ્યો અને એની નવી જ ક્ષિતિજોને ધ્યાનમાં રાખીને આ પરિવર્તને પહોંચી વળવું અશક્ય બન્યું કાયદામાં અને એટલે જ કોપીરાઈટ ક્ષેત્રે નવી જોગવાઈઓ કરવી અનિવાર્ય બની જન અનુલક્ષીને ચાર જૂન ઓગણીસસોને સત્તાવનના રોજ કોપીરાઈટનો એક નવો કાયદો મંજૂર કરવામાં આવ્યો એકવીસમી જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનથી સમગ્ર ભારતમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ ઓગણીસોને અઠ્ઠાવન પછી સમગ્ર ભારતમાં કોપીરાઈટ કાયદો કાયદાકીય ધોરણે અમલીકરણ માં આવ્યો અને એ શરૂ કરવામાં આવ્યો કુલ ઇઠ્યોતેર કલમો અને પંદર પ્રકરણોમાં વિભાજીત આ કાયદામાં સમયની માંગને અનુલક્ષીને સતત સુધારા વધારા થતા રહ્યા આ કાયદામાં લેખકોને સૌથી વધુ રક્ષણ આપવામાં આવ્યું કારણ કે પુસ્તક પ્રલેખ અથવા તો કોઈ પણ વસ્તુ જે નવી સર્જિત થતી હોય છે તેમાં જે પણ બુદ્ધિ ક્ષમતા વપરાય છે તે જે વ્યક્તિની હોય છે તેની પોતાની બુદ્ધિ ક્ષમતા હોય છે અને આ બુદ્ધિ ક્ષમતા દ્વારા જે પણ કંઈ ઉપાર્જન થાય એનો લાભ એ વ્યક્તિને જ મળવો જોઈએ આ માટે કોપીરાઈટ બહુ જ મહત્ત્વની વાત છે અને આ બધા જ રક્ષણ આ કાયદા અન્વયે સુરક્ષિત કરવામાં આવ્યા કોપીરાઈટ અધિકાર લેખક કોઈપણ કલાકાર ફિલ્મ પ્રો પ્રોડ્યુસર વગેરેના હકોને સુરક્ષિત કરે છે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં થતી જે નકલો છે તેને અટકાવવાનો છે બહુ જલ્દી લોકો બીજાનું પહોંચાવી પાડવાની ટેવ ને વરેલા હોય છે આ ટેવ ન પડે લોકોને નકલ ન કરી શકે એટલા માટે આ કાયદો બહુ મહત્ત્વનો છે મૂળ લેખક કલાકારના અધિકારોનું નિયંત્રણ કરે છે આ કાયદામાં એ મૂળભૂત લક્ષણ છે કોપીરાઈટનો સીધો અર્થ એ કરી શકાય નકલ કરવાનો અધિકાર જે વ્યક્તિ નકલ કરી શકે એને જ એ અધિકાર આપવામાં આવે અન્ય એ નકલ ન કરી શકે આ કોપીરાઈટનો સીધો અર્થ છે કાયદા અન્વયે ચોક્કસ કરાર દ્વારા લેખકો પ્રકાશકોને પુસ્તકોની નકલ પ્રકાશિત કરવાનો હક આપવામાં આવે છે કોપીરાઈટ હેઠળ વ્યક્તિ દ્વારા વ્યક્ત થતા વિચારો જે ભૌતિક સ્વરૂપે પ્રસિદ્ધ થતા હોય છે તેને અભિવ્યક્તિને રક્ષણ આપવાનો એક મહત્વનો કાયદો છે જે અભિવ્યક્તિ લેખકે કવિએ કે ફિલ્મ પ્રોડ્યુસર નહીં પણ ફિલ્મના લેખકે ફિલ્મ જે રાઈટ કરી હોય રાઇટરે એનો હક જે તે વ્યક્તિને ભૌતિક સ્વરૂપે પ્રસિદ્ધ થયું છે તેને રક્ષણ આપવાનો છે સાહિત્યિક નાટ્યાત્મક સંગીતની કૃતિ હોય કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ હોય કે કોઈ પણ કલાત્મક કૃતિ હોય શિલ્પ હોય ચિત્રકામ હોય કોઈ પણ કલાત્મક કૃતિ સિનેમેટોગ્રાફી હોય ફિલ્મ રેકોર્ડિંગ હોય આ વગેરે તમામ ક્ષેત્રે આ કાયદા દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે અને આ કાયદા દ્વારા તે તમામને એક અધિકાર ક્ષેત્રમાં લેવામાં આવે છે કે તેનું નકલ અન્ય કોઈ ન કરી શકે આ એક અમૂર્ત મિલકત છે અમૂર્ત મિલકત એટલે શું જે દેખીતી રીતે જોઈ શકાતી નથી પરંતુ પુસ્તકનો કોપીરાઈટ તેના લેખક પાસે હોય છે પરંતુ પુસ્તક ખરીદાય ત્યારે એ પુસ્તકની માલિકી જે તે ખરીદનાર વ્યક્તિની બને છે પરંતુ એના વિચારો જે તે લેખકના હોય છે એને અનુલક્ષીને આ એક અમૂર્ત મિલકત છે તેમ ગણી શકાય કોપીરાઈટનો કોપીરાઈટ કોઈ પણ વ્યક્તિની મહેનત બુદ્ધિ નિપુણતા વ્યક્તિની આંતરિક કલાની પ્રસ્તુતિ કે તેમાંથી ઉપજાતી મૂડીનું સર્જન એ અન્ય વ્યક્તિ પચાવી ન શકે પરંતુ તેના મૂળ મૂળ જે માલિક છે તેને જ તેની મહેનતનું મૂલ્ય મળે તેવો કરી શકાય આપણે અગાઉ આ જ ચર્ચા કરી આ એક અધિકારનો સમૂહ છે એવું કહી શકીએ એક કાયદા અંતર્ગત એ વ્યક્તિને ઘણા બધા અધિકારો પ્રાપ્ત થાય છે જ્યાં વિચારોની મૌલિક રજૂઆત થઈ હોય તેને કાયદાકીય રક્ષણ આપવામાં આવે છે કોઈ કવિ જ્યારે કવિતા લખે છે તો એ કવિતાના વિચારો જે રજૂ થયા છે તે કવિના છે એ કવિતા અન્ય કોઈ પોતાના નામે લઈ ન શકે આ વસ્તુ કોપીરાઈટ આપે છે નો જે અધિકાર છે કોપીરાઈટથી મળતા જે અધિકારો છે એ કેવા પ્રકારના હોઈ શકે એની આપણે ચર્ચા કરીએ તો કોપીરાઈટની માલિકી સામાન્ય રીતે કોઈપણ કૃતિનો કરતા હોય એનો પ્રથમ માલિક બને બહુ સ્વાભાવિક અને સાદી વ્યાખ્યા આ છે કે જે કૃતિ જેના દ્વારા ઉત્પન્ન થઈ હોય અથવા તો જેના દ્વારા એ પ્રકાશિત થઈ હોય જેમાં એના મૂળ વિચારો રહેલા હોય એ વ્યક્તિ એનો પ્રથમ માલિક બને સાહિત્ય નાટ્યકૃતિનો લેખક હોય એનો પ્રથમ માલિક બને સંગીતનો જે કમ્પોઝર હોય એ કોમ સંગીત કમ્પોઝર એનો પ્રથમ માલિક બને પણ સંગીત માટેનું જે ગીત રજૂ થતું હોય તો એ ગીતના જે લિરિસિસ્ટ હોય જે ગીતના કવિ હોય એના માલિક બને જે તે વિવિધ કૃતિના કલાકારો ગીતોના ગાયક વગેરે કૃતિના કલા કલાકૃતિના કલાકારો હોય ફોટોગ્રાફર્સ હોય તો ફોટો લેનાર વ્યક્તિ જે ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે તે વ્યક્તિ એના પ્રથમ માલિક બને ફિલ્મ અથવા સાઉન્ડ રેકોર્ડિંગના જે નિર્માતા હોય આ તમામને કરતાના હક્કો આ કોપીરાઇટ કોપીરાઈટ હેઠળ મળતા હોય છે અને એ હક્કો મેળવવાના તેઓ અધિકારી બનતા હોય છે ગીતના જે ગાયક છે જેણે સ્વર આપ્યો છે તો એ ગીતના ગાયકને કોપીરાઇટ મળતો હોય છે એ એની કોપી અન્ય કરી શકે નહીં અથવા તો એ કાયદાકીય રીતે એનો ભંગ ગણાય કોઈ પણ વ્યક્તિ જ્યારે ભાષણ આપતું હોય તો એ ભાષણ આપનાર વ્યક્તિ એનો પ્રથમ માલિક ગણાય છે જેનું એ ભાષણ છે સરકારી કામ હોય તો સરકારી કામમાં સરકાર એના પ્રથમ માલિક બને છે વિદેશી કૃતિ હોય તો વિદેશી કૃતિ માટે કોપીરાઈટ ધરાવ ધરાવવા લાયક હોય તેવા તેના સંબંધમાં કલમ ઓગણપચાસ હેઠળ કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથેના કરાર આધારિત કોપીરાઈટની માલિકી પ્રાપ્ત થાય છે એક ચોક્કસ કરાર કરેલો છે સંમતિ મેળવેલી છે અને એને આધારે વિદેશી કૃતિઓને પણ કોપીરાઈટ એક્ટ હેઠળ સમાવવામાં આવેલી છે કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ હોય તો એના ટેબલ્સ છે કોમ્પ્યુટર ડેટાબેઝ છે એનો એ તમામનો સંકલનનો સમાવેશ આ કાયદાના હેઠળ કરવામાં આવેલો છે કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર જે મૂળ માલિક છે તે તેના અધિકાર પ્રાપ્ત કરતો હોય છે અને તેને તેનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે પ્રોગ્રામન પ્રોગ્રામર્સ જે હોય એનો મૂળ માલિક બનતો હોય છે કોપીરાઈટના મૂળ મૂળ જે માલિક છે તેની કૃતિની કોપીના હક્કો તે પોતે અન્યને સોંપી શકે છે એટલે કોપીરાઈટની સોંપણી તમે કરી શકો છો મારો હક છે હું બીજાને સોંપી શકું મારી જવાબદારી સાથે અથવા મારી સંમતિ સાથે એને અન્ય કોઈ ચોરી ન શકે પણ હું એને સોંપી શકું એ હક તમે અંશતઃ અથવા તો સંપૂર્ણ રીતે કેટલાક મુદત માટે કૃતિ પ્રકાશિત થાય ત્યારબાદ તેનો અમલ તેનો જે પણ કંઈ કરાર હોય એ અમલી બનતો હોય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોપીરાઈટ માટેનું સિમ્બલ અને એની સાથે કાયદો ઈસવીસન ઓગણીસો ને પંચાણું પછીના એસાઇનમેન્ટ્સની બાબતમાં કોપીરાઈટની સોંપણીના અધિકારો સોંપેલી કૃતિની વિગતો નિર્દેશિત કરવી જરૂરી છે તેમાં સોંપેલ હક્કો મુદત અને એસાઇનમેન્ટનું પ્રાદેશિક પ્રમાણની નોંધ કરવી પણ ખૂબ જ જરૂરી છે એસાઇનમેન્ટની એ માલિકી ફેર માટેનો કાયદાનો શબ્દ છે એસાઇનમેન્ટ કેટલીક વસ્તુ અસાઇન કરવી કોઈને આપવી આ કાયદો એ હક્કોનો સમૂહ છે તેથી જે પણ માલિક છે કોપીરાઈટનો જે હકદાર છે એ માલિક પોતાની મરજીથી એ અન્યને અસાઇન કરી શકે છે હક આપી શકે છે આ અધિકાર માલિકી ફેર અથવા વેચાણ હોવાથી ભારતનો જે સ્ટેમ્પ અધિનિયમ છે એને અનુલક્ષીને ચોક્કસ સ્ટેમ્પ લગાવવો જરૂરી છે કોઈ પણ લેખિત વસ્તુ જ કાયદેસરની ગણાય એટલે જે પણ કરાર થાય એ લેખિત થવો જરૂરી છે અપ્રસિદ્ધ કૃતિઓની જ્યારે વાત કરીએ ત્યારે સાહિત્યિક નાટ્ય અથવા તો સંગીત કૃતિ કલાકૃતિની પ્રસિદ્ધિ ન થઈ હોય તેની અથવા તો કેટલીક હસ્તપ્રતો હોય તો એનું કોપીરાઈટ વ્હીલ અથવા તો કોડીસીલ દ્વારા લેખકોના વારસદારોને મળી શકે છે જે પણ અપ્રસિદ્ધ કૃતિના મૂળ માલિક હોય એના વારસદારો એ કોપીરાઈટને પોતાના નામે કરી શકે છે એનો એને હક મળી શકે છે એટલે આ હક વારસાઈ હક પણ છે કોપીરાઈટ રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરીને આ હકો મેળવનાર પોતાના તમામ અથવા તો અંશતઃ હકો છોડી પણ શકે છે પરંતુ આ દરેકમાં લેખિત રજૂઆત લેખિત કરાર કરવો ખૂબ જ જરૂરી છે આ કરાર થયા બાદ જાહેર જનતા સમક્ષ એક નોટિસ પ્રસ્તુત કરીને જાણવા જણાવવામાં આવે છે કે આ હક છોડવામાં આવ્યો છે અથવા તો આ હક આને સોંપવામાં આવ્યો છે હવે આપણે વાત કરીએ કોપીરાઈટની સમયમર્યાદા શું હોય કોપીરાઈટની સમયમર્યાદા સામાન્ય રીતે આ હક મેળવનાર દરેક વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન સંપૂર્ણ હક પોતે ભોગવે છે ત્યાર બાદ તેના મૃત્યુ પછી તેના વારસદારોને સાહીઠ વર્ષ સુધી આ હક ભોગવવાનો અધિકાર મળે છે એટલે આ એક વારસાકીય હક મળતો હોય છે આપણે સાદું ઉદાહરણ લઈએ કિશોર કુમાર બહુ મોટા ગાયક છે તો કિશોર કુમારના ગીતો ગાયેલા છે તેનો કોપીરાઈટ સાહીઠ વર્ષ સુધી એના પરિવાર પાસે સુરક્ષિત રહે છે આપણે બહુ બધા એવા સાહિત્યકારો જોયા છે ટેગોરની વાત કરીએ મહાન આપણા ગાંધીજીની વાત કરીએ તો આ તમામ લોકોનું સાહિત્ય જે તે સંસ્થાએ એના કોપીરાઈટ મેળવ્યા હોય તો એના મૃત્યુ પછી સાહીઠ વર્ષ સુધી જે તે સંસ્થાને હસ્તગત રહ્યા ત્યારબાદ એ પ્રકાશન દરેક લોકો માટે મુક્ત બનતું હોય છે અને એટલે જ કેટલાક વર્ષ વર્ષો પછી એ લોકો માટે મુક્ત બની જાય છે અને પોતાની રીતે દ પ્રકાશિત થતું હોય છે જ્યારે કોઈ સંયુક્ત માલિકી હોય બે લેખક હોય બે પ્રોડ્યુસર હોય એવી સંયુક્ત કૃતિ જ્યારે હોય ત્યારે એના છેલ્લા લેખકના મૃત્યુ સાલને ધ્યાનમાં લેવામાં આવે છે કલમ તેત્રીસ ત્રણમાં કોપીરાઈટની નોંધણીની જોગવાઈ કરવામાં આવી છે કોપીરાઈટની નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે જો એ નોંધણી કરાવી હોય તો જ તમે એનો હક દાવો કરી શકો અને તો જ એ વેલિડ પણ ગણી શકાય છે અને જ્યારે નોંધણી થઈ હોય કાયદાકીય રૂહે તમને જ્યારે હક મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે તેનો ભંગ થાય ત્યારે તે સજાને પાત્ર બને કોપીરાઈટ રજીસ્ટર પાસે આ નોંધણી રજીસ્ટર કરાવવી જરૂરી છે રજીસ્ટર થયેલી જે પણ કૃતિ છે એ તમામને કાયદાકીય રક્ષણ મળતું હોય છે આ રજિસ્ટ્રેશન માટે કૃતિનું નામ શીર્ષક પ્રકાશક એનો મૂળ માલિકનું પૂરું નામ એનું સરનામું વગેરે તમામ વિગતોને ચોકસાઈથી ભરવાની રહેતી હોય છે કાયદાકીય ધોરણે આ રજિસ્ટ્રેશન માલિકની તરફેણમાં તેનો સૌ પ્રથમ પુરાવો છે હું આ પુસ્તકનો હું આ પ્રલેખનો હું આ કૃતિનો હું આ કલાનો માલિક છું એ દર્શાવવા માટે રજીસ્ટ્રેશન એ એનો પ્રથમ પુરાવો છે કોપીરાઈટ ઓફિસ કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ કાર્યરત હોય છે એટલે આ કેન્દ્ર સરકારના દેખરેખ હેઠળ થતું હોય છે એ કા આ કાર્ય કાયદાનો ભંગ કરવો એટલે મૂળ માલિકના હકને નુકસાન પહોંચાડવું અને જ્યારે કોઈને પણ નુકસાન પહોંચાડો ત્યારે એને સજા થાય દંડ થાય એનો ભંગ થાય ત્યારે એને ચોક્કસ સજા થાય એ નિશ્ચિત છે આ કાયદા અન્વયે સુરક્ષિત કૃતિની નકલોનું વેચાણ કે તેનો વ્યા વ્યાપારિક ઉપયોગ એ કાયદાનો ભંગ કર્યો ગણાય છે વ્યાપારિક ઉપયોગ છે એટલે એમાંથી ઉત્પન્ન થતી જે પણ મૂડી છે એને તમે ખોટી રીતે નકલનું વેચાણ કરીને મેળવો તો એ કોપીરાઈટનો ભંગ થયો ગણાય કોઈ પણ સાહિત્યિક કૃતિ હોય નાટ્યકૃતિ હોય ફિલ્મ સંગીત વગેરેનું પુનઃ પ્રકાશન જ્યારે પણ કરવાનું થાય તો એ રજૂઆત અન્ય દ્વારા કરવામાં આવે ત્યારે તેનો ભંગ ગણાશે તમારે કોઈ પણ કૃતિનું પુનઃ પ્રકાશન કરવું હોય પુનઃ પ્રસારણ કરવું હોય તો એના મૂળ માલિક પાસે એની મંજૂરી લેવી ફરજિયાત છે ગ્રંથાલયો દ્વારા ઉપયોગમાં લેવાતું સાહિત્ય વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે તેમજ શિક્ષણ અને સંશોધન માટે કરવામાં આવતું હોય છે આ એ પોતાના વ્યક્તિગત વિકાસ માટે શિક્ષણ મેળવવા માટે સંશોધન માટે કરાતું હોય છે એટલે આવો ઉપયોગ એ ફેર યુઝ ગણાય છે એ એનો ઉપયોગ થાય છે એનો વ્યાપારિક ઉપયોગ નથી થતો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે સમજવાની ફેર યુઝમાં આ નોંધવામાં આવે છે અને હંમેશા જે વિચાર છે એ લોકો સુધી પહોંચાડવાના હોય છે પરંતુ એ એ વિચારને તમે તમારા કરીને પ્રસ્થાપિત ન કરી શકો એ કોપીરાઈટ દ્વારા સુરક્ષિત થતું હોય છે આ કાયદાનો ભંગ કરનાર સામે એ કાયદાના જે મૂળ માલિક હોય એને દીવાની કોર્ટમાંથી મનાઈ હુકમ મળી શકે છે એ પોતે એની સામે સ્ટે ઓર્ડર લાવી શકે છે ફોજદારી ગુના હેઠળ ફોજદારી કોર્ટ દ્વારા એ શિક્ષાને પાત્ર થઈ શકે છે એની સજામાં ઓછામાં ઓછા છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની કેદની સજા પણ એને થઈ શકે છે આ ઉપરાંત ઓછામાં ઓછા પચાસ હજારથી બે લાખ સુધીનો દંડ આ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કોપીરાઈટ બહુ જરૂરી છે અને આને માટે જેન્ટલમેન્ટ એગ્રીમેન્ટ એટલે કે સદગૃહસ્થોનો કરાર એને અનુલક્ષીને એક સંધિ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશો સાથે કરવામાં આવી છે સૌ પ્રથમવાર અઢારસો ને છ્યાસીમાં બર્ન ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયું જેમાં આ બાબતની ચર્ચા કરવામાં આવી ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની ઇટાલી જેવા જે વિકસિત દેશો છે એ દેશોમાં પ્રકાશિત કૃતિઓને અન્યોન્ય દેશોમાં રક્ષણ પ્રાપ્ત થયું ઓગણીસો ને રોમમાં અને ત્યારબાદ ઓગણીસો ને અડતાલીસમાં બ્રસિલ્સ ખાતે એક સંમેલન આયોજિત કરવામાં આવ્યું જેમાં ભારત સહિત લગભગ તેત્રીસ દેશોએ તેમાં ભાગ લીધો આવી કોન્ફરન્સ દ્વારા ચર્ચાઓ થતી હોય છે જેમાં વિવિધ દેશોમાંથી જુદી જુદી જગ્યાએથી આવતા તજજ્ઞોમાં વચ્ચે એક ચર્ચા વિચારણા થાય ગોષ્ઠી થાય અને તેના ભાગરૂપે કેટલાક મુદ્દાઓ પ્રસ્તુત કરવામાં આવે અને એ હંમેશા ભવિષ્યના લોકો માટે ફાયદારૂપ બનતા હોય છે અને એના આધારે આવી ચર્ચાઓને આધારે જ આવા કાયદાઓનો પણ અમલ કરવો શક્ય બનતો હોય છે ઓગણીસો ને બાવનમાં યુનેસ્કોના ઉપક્રમે જીનીવામાં યુનિવર્સલ કોપીરાઈટ કન્વેન્શનની બેઠકમાં ભારત સહિત લગભગ પચાસ દેશ જેટલા દેશોએ ભાગ લીધો આ તમામ જે ભાગ લીધેલા દેશો એ સમજતા હતા કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ એક પ્રોપર્ટી છે અને એને રક્ષણ મળવું જોઈએ ઓગણીસો ને અઠ્ઠાવનમાં એકવીસમી જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય કોપીરાઈટ સંબંધી બે આદેશો પસાર કરવામાં આવ્યા જેનો ભારતના કોપીરાઈટ કાયદાના એપેન્ડિક્સ બીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ માટે પણ એક સર્વસામાન્ય ચિહ્ન કોપીરાઈટનું નક્કી કરવામાં આવ્યું છે જે દરેક ડોક્યુમેન્ટ સાથે તમને જોવા મળશે હવે આપણે સમાપન તરફ આગળ જઈએ આ ચર્ચાની તો ધ ડિલિવરી ઓફ બુક એક્ટ ઓગણીસો ચોપનના કાયદા મુજબ કેન્દ્રીય ગ્રંથાલયોમાં કોપીરાઈટ વિભાગ શરૂ કરવો એવું નક્કી કરવામાં આવ્યું ભારતીય સંસદમાંથી ઓગણીસો ચોરાણુંમાં પસાર કરેલા આ કાયદા મુજબ ભારતમાં જેટલી પણ પ્રકાશિત થયેલી કૃતિઓ છે જેટલા પણ પ્રલેખો છે જે ભારતમાં પ્રકાશિત થાય છે તેની ચાર પ્રત સરકારે નક્કી કરેલા ગ્રંથાલયોમાં મોકલવાની રહે છે તેના કોપીરાઈટ વિભાગમાં આ ચાર પ્રત જમા કરાવવી ફરજિયાત રહેતી હોય છે લેખકના પુસ્તક પ્રલેખની પ્રથમ પ્રત જે છે એ ભારતીય રાષ્ટ્રીય ગ્રંથાલય કલકત્તામાં અને બાકીની ત્રણ પુસ્તકો કેનેમરા સાર્વજનિક ગ્રંથાલય ચેન્નાઈ કેન્દ્રીય ગ્રંથાલય મુંબઈ અને દિલ્હી પબ્લિક લાઇબ્રેરીમાં મોકલવું ફરજિયાત રહેતું હોય છે એના કોપીરાઈટ સેક્શનમાં આ પુસ્તકો સંગ્રહિત અને સુરક્ષિત રહેતી હોય છે આનું કારણ એ છે કે ઘણી વખત કેટલાક પ્રલેખો સમય જતાં નષ્ટ થતા હોય છે પરંતુ આવા કોપીરાઈટ સેક્શન દ્વારા આવી બધી પ્રતો સુરક્ષિત રહે છે જે વર્ષો વરસ એક પેઢીથી બીજી પેઢી સુધી સતત રૂપાંતરિત થતી જાય છે અને આ જે જ્ઞાનનું રૂપાંતરણ છે જ્ઞાનનું પ્રસ્થાપન છે એ જ ગ્રંથાલયનો એક મૂળભૂત હેતુ છે તમે આપણે અત્યારે પણ જોઈએ છે કે ભારતમાં જે ડિજિટલ લાઇબ્રેરી ઓનલાઈન આપણે જોઈએ છે તો એનું પણ એક કારણ આ જ છે કે આપણું જ્ઞાન આપણી ધરોહર છે તે પુસ્તકની સાથે સાથે હવે ડિજિટલ સ્વરૂપે પણ સુરક્ષિત રહે એ એક પેઢીથી બીજી પેઢી સુધી સતત વિસ્તરતું રહે એ નષ્ટ ના થાય અને એને કારણે જ આ કોપીરાઈટ સેક્શન્સ એ આપણી ધરોહરને સુરક્ષિત સંગ્રહિત રાખતી હોય છે આજની ચર્ચામાં આપણે જાણ્યું કે કોપીરાઈટ શું છે હવે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ને આધારિત દરેક જગ્યાએ દરેક ક્ષેત્રે જેનું પણ માનસિક રીતે પોતાના વિચારો પોતાનું કૌશલ્યોથી જે પણ પ્રસ્તુતિ થતી હોય છે એનો અધિકાર ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટના અન્વયે લોકોને મળતું હોય છે અને એના હકને કારણે લોકોને પેટન્ટ કે થી પોતાની જે વિચાર શક્તિ છે એને સુરક્ષિત રાખી શકે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ याः परम्